રસોડાની લિફ્ટમાં ફસાતા એક ઝગીરનું મોત. રસોડાની લિફ્ટમાં ચગદા જતા મોતની આશંકા. ગરીબ વિધવા માતાનો છીનવાયો સહારો. આ છે પ્રહલાદનગરમાં આવેલી હોટલ પ્લેટિનમ રેસિડેન્સી અને આ છે તેના રસોડામાં આવેલી લિફ્ટ, જે એક 15 વર્ષના કિશોર માટે બની મોતની લિફ્ટ. આમ તો લિફ્ટ ગુડ્સ એટલે કે માલ સામાન લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ આ હોટલમાં કામ કરતા મેહુલ નામના 15 વર્ષીય કિશોર માટે તે મોત લઈને આવી. ઘટના સવારની છે, જ્યારે રસોડાની લિફ્ટમાં સામાન્ય વજનના સામાનનું ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવન જવન કરાતું હતું. મેહુલ રસોડાના સામાન લેવા માટે અન્ય વ્યક્તિને કહી રહ્યો હતો, ત્યારે જ ઉપરથી એક લિફ્ટ આવી અને તે કિશોર લિફ્ટ અને પિલ્લરની વચ્ચે ચગદાઈ ગયો, જેના કારણે ઘટના સ્થળે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરાઈ. બીજી તરફ મૃતક મેહુલના પરિજનો હોટલ પર દોડી આવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે મેહુલનો ચહેરો સુદ્ધા તેમને જોવા નહોતો દેવામાં આવ્યો. સવારના આવ્યા તો છોકરો કોઈ બતાવતો નથી અમને, ને સે કરે છે પણ જોયો નથી છોકરો સવારનો. અમારે બીજું કોઈ નહીં જોતું, છોકરાને ન્યાય જોઈએ છે અમારે, બીજું કોઈ નહીં જોતું અમારે, છોકરાને અમારે આટલું જોવું છે. છોકરો સવારના અમે આંગણે આંગણે ફરો છે પણ છોકરો કાંઈ બતાવ્યો નથી અમને, ને બાપે નથી અને છોકરાનો મા એકલી છે, નાના નાના મોટા કર્યા છીએ છોકરા. TV9 ગુજરાતીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. 5 મહિનાથી મારો ભાઈ કામ કરે અહીંયા અને 6-7 હજાર પગાર હતો એનો, અને અમે આવ્યા ત્યારે એ લોકો મેનેજર લોકો અંદર ઓફિસમાં કોઈ પોલીસવાળા જોડે વાત કરતા હતા. તમને મેસેજ કેટલા વાગે મળ્યો હતો? 10 વાગે. હા. અને અત્યારે આટલી વાર કેમ લાગી છે? ત્યાં સુધી આ લોકોએ કશું કર્યું નથી એવું છે? હા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે હોટલની લિફ્ટમાં સુરક્ષા પૂરતા પ્રમાણમાં નહોતી. હોટલની લિફ્ટમાં જે પ્રોટેક્શન વોલ હોવી જોઈએ તે નહોતી, પરિણામે યુવક લિફ્ટમાં ફસાઈને ચગદાઈ ગયો. આનંદનગર પોલીસના કહેવા પ્રમાણે લિફ્ટમાં સુરક્ષાના જે સાધનો હોવા જોઈએ તે પણ નહોતા, એટલે હોટલ માલિક અને હોટલ મેનેજર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. સ્થળ તપાસ કરી અને એક્સપર્ટ ઓપિનિયન મેળવતા પ્રાથમિક દ્રષ્ટિએ જે છોકરો હતો એ 18 વર્ષથી નાની ઉંમરનો હતો, અને જે ગુડ્સ લિફ્ટ હતી એમાં જે સેફ્ટી મેઝર્સ પ્રોવાઈડ કરવાના હતા એ ન કરી અને આ કાર્યરત લિફ્ટ કરેલી, એ બાબતે ઇપીકોકલમ 304 એટલે કે સાપરાધ મનુષ્યવધ તથા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન 2015ની કલમ 75 અને 79 મુજબનો ગુનો દાખલ કરવા તજવીજ કરવામાં આવેલ છે. મૃતક કિશોરના પરિવારની આર્થિક સ્થિતિ એટલી દયનીય છે કે મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્થાનિકોએ રૂપિયા એકઠા કરીને આપ્યા છે. હવે જોવું રહ્યું કે મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ કેવી નક્કર કાર્યવાહી કરે છે. સચિન પાટીલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.